જે આપણું ચેપ્ટર એક ચાલી રહ્યું છે રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર વન રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના વિદ્યાર્થી મિત્રો જે ગયું લેક્ચર હતું વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે દ્રવ્યની વ્યાખ્યા દ્રવ્યની અવસ્થાઓ વિશે માહિતી લીધી હતી વિદ્યાર્થી મિત્રો એમાં આપણે એ માહિતી લીધી કે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ હતી વિદ્યાર્થી મિત્રો કઈ કઈ અવસ્થાઓ હતી ઘન પ્રવાહી અને વાયુ વિદ્યાર્થી મિત્રો ઘનની અંદર જે અંદર ઘટક કણો હતા એ એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હતા પ્રવાહીની અંદર ઘટક કણો એકબીજાથી થોડા દૂર ગોઠવાયેલા હોય અને વાયુની અંદર જે ઘટક કણો જે ગોઠવાયેલા છે વિદ્યાર્થી મિત્રો જે કણો ગોઠવાયેલા છે મતલબ કે જે અણુ અને પરમાણુ ગોઠવાયેલા છે વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ દૂર ગોઠવાયેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો જે દ્રવ્યની જે અવસ્થાઓ હતી એની આપણે ચર્ચા કરી ચૂકેલી છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટોપિક છે આપણો કે દ્રવ્યને સ્થૂળદર્શીય સ્તરે વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો દ્રવ્યને સ્થૂળદર્શીય અથવા આપણે જથ્થામાં કહીએ છીએ સ્તરે વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો સ્થૂળદર્શીય સ્તરે વર્ગીકરણ મતલબ શું વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાન તેમજ ભૌતિક વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો બે શબ્દો તમને આવે છે એક આવશે સ્થૂળદર્શીય વિદ્યાર્થી મિત્રો એક આવશે સ્થૂળદર્શીય અને બીજો આવશે વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મદર્શીય વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલા શીખીશું કે આ જે સ્થૂળદર્શીય સ્તરે કીધું છે વિદ્યાર્થી મિત્રો તો આ સ્થૂળદર્શીય અને સૂક્ષ્મદર્શી વચ્ચે ફેર શું છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો અહીં સ્થૂળદર્શીનો મતલબ થાય જથ્થામાં વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ પદાર્થનો અભ્યાસ કરવો છે તો એનો આપણે આખો એક જથ્થો લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો હું તમને એક એક્ઝામ્પલ આપું વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે તમને કોપર ધાતુનો અભ્યાસ કરવો છે વિદ્યાર્થી મિત્રો તો તમે શું કહો છો એક કોપરનો એક થોડો જથ્થો લેશો વિદ્યાર્થી મિત્રો અથવા હું બીજી રીતે કહું વિદ્યાર્થી મિત્રો કે આપણે આ કોપરનો ધાતુનો કટકો લીધો છે વિદ્યાર્થી મિત્રો તો હું એમ બોલું છું કોપરનો ધાતુ લીધો તો અંદર એક જ કોપરના પરમાણુ નહીં હોય વિદ્યાર્થી મિત્રો અંદર એક જ કોઈ કોપરનો પરમાણુ નહીં હોય આની અંદર ઘણા બધા કોપરના પરમાણુ આવી રીતે ગોઠવાયેલા હશે વિદ્યાર્થી મિત્રો કોપરના પરમાણુ આવી રીતે ગોઠવાયેલા હોય વિદ્યાર્થી મિત્રો સ્થૂળદર્શીય નો મતલબ શું થાય જથ્થામાં આમાંથી હું જો આવા ઘણા બધા હશે આમાંથી હું આટલો ભાગ હું લઈ લઉં છું અને કાઢી પછી એનો હું અભ્યાસ કરું છું વિદ્યાર્થી મિત્રો એક જથ્થો લઉં છું એને લક્ષીને હું અભ્યાસ કરું છું વિદ્યાર્થી મિત્રો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો સ્થૂળદર્શીય અભ્યાસ કહીશું અથવા સ્થૂળદર્શીય સ્તરે વર્ગીકરણ આપણે એને કહીશું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો હવે સૂક્ષ્મદર્શીનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મદર્શી મતલબ શું કે હવે આપણે આપણે આ કોપર હું કોપર બોલે મતલબ અંદર કોપરના ઘણા બધા પરમાણુઓ છે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે જે અભ્યાસ કરવો છે એને આપણે સૂક્ષ્મદર્શી કઈ રીતે કહીશું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે કોપરમાં રહેલા અંદર પરમાણુ અથવા અણુઓની નો પ્રવેગ છે એનું સ્થાન છે એ વગેરે તમે અભ્યાસ કરો છો વિદ્યાર્થી મિત્રો તે શેમાં આવશે સૂક્ષ્મદર્શીની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ છે કે આ સ્થૂળદર્શીનો મતલબ શું થાય અને સૂક્ષ્મદર્શીનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મદર્શીનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો કે કોઈ પરમાણુ દાખલા તરીકે મેં કોપરનું એક્ઝામ્પલ લીધું તો કોપર હું એકલું બોલું છું કોપર ધાતુ બોલ્યો તો કોપર ધાતુની અંદર કોપરના ઘણા બધા પરમાણુ હશે તો હું એક પરમાણુ લઉં છું એ એક પરમાણુનું શું કરું છું હું અભ્યાસ કરું છું વિદ્યાર્થી મિત્રો એ પરમાણુની પ્રવેગની વાત કરું છું એનું સ્થાનની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો એ એ બધું જે અભ્યાસ કરું છું વિદ્યાર્થી મિત્રો એ સૂક્ષ્મદર્શીમાં આવશે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો હવે તમને અહીં સૂક્ષ્મદર્શીય વિશે તમને ખબર પડી ગઈ છે
અહીં જે દ્રવ્યનો આપણે વર્ગીકરણ કરવાનું છે સ્થૂળદર્શીય મતલબ કોઈ પદાર્થ અથવા કોઈ દ્રવ્યનો થોડો ઘણો આપણે જથ્થો લેવાનો છે પછી એની પર આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો જો દ્રવ્યનો આપણે વર્ગીકરણ કરવું હોય તો દ્રવ્યનો આપણે વર્ગીકરણ કરીએ કયા સ્તરે સ્થૂળદર્શીય તો એક આવશે મિશ્રણ અને શુદ્ધ પદાર્થ વિદ્યાર્થી મિત્રો મિશ્રણ જે છે એ તમને ખબર છે બે પ્રકારે વર્ગીકૃત થાય સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ એ જ પ્રમાણે શુદ્ધ પદાર્થો છે એ બે પ્રકારે વર્ગીકૃત કરી શકાય છે તત્વો અને સંયોજનો વિદ્યાર્થી મિત્રો ફરીથી દ્રવ્યના દ્રવ્યને આપણે બે પ્રમાણે વર્ગીકૃત કરી શકીએ છીએ મિશ્રણ અને શુદ્ધ પદાર્થો મિશ્રણને ફરીથી આપણે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણમાં આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જે શુદ્ધ પદાર્થ છે એને પણ આપણે તત્વો અને સંયોજનમાં વર્ગીકરણ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીં પહેલા આપણે મિશ્રણની આપણે વાત કરી દઈશું વિદ્યાર્થી મિત્રો મિશ્રણ આપણે કોને કહીએ છીએ આપણી આસપાસ મિશ્રણના કેટલાક ઉદાહરણો છે બરોબર મિશ્રણના ઉદાહરણ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો મિશ્રણના ખાંડ અને પાણીમાં દ્રાવ્ય અને હવા મિશ્રણના ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો ખાંડનું પાણીમાં દ્રાવણ અને હવા વિદ્યાર્થી બધા એ મિશ્રણ છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે પાણીની અંદર જ્યારે તમે ખાંડ નાખશો વિદ્યાર્થી મિત્રો એને બરાબર હલાવશો વિદ્યાર્થી મિત્રો તો એ જે સદાય વિદ્યાર્થી મિશ્રણ તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે હવા તો તમને ખબર છે હવા આપણે અહીંયા આસપાસ હવા છે તો એ હવાની અંદર ઓક્સિજન પણ હશે નાઇટ્રોજન પણ હશે એકબીજા સાથે મિશ્ર થયેલા હશે વિદ્યાર્થી મિત્રો તો હવા પણ એક મિશ્રણનું ઉદાહરણ કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો મિશ્રણની અંદર શું હોય છે ધ્યાનથી જુઓ મિશ્રણમાં બે કે તેથી વધુ પદાર્થો ગમે તે પ્રમાણમાં રહેલ હોય છે જે તેમના ઘટક તરીકે આપણે ઓળખીએ છીએ એમને આપણે ઘટક તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિશ્રણમાં વિદ્યાર્થી મિત્રો કેવું હોય કે દાખલા તરીકે બે પદાર્થ છે આ જે બે પદાર્થો આપણે મિશ્ર કરીએ છીએ ભેગા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો એનું જે પ્રમાણ હશે એ ગમે તે પ્રમાણમાં હોય છે મતલબ કે એનું જે સમઘટન છે એ નિશ્ચિત હોતું નથી વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો મિશ્રણની અંદર શું હોય છે કે દાખલા તરીકે બે પદાર્થો આપણે અહીં જોયા ખાસ કરીને મિશ્રણની આપણે વાત કરીએ તો મિશ્રણની અંદર શું હોય કે બે પદાર્થો ભેગા કરીએ મતલબ કે બે કે તેથી વધુ પદાર્થો તમે ભેગા કરશો તો એનું જે પ્રમાણ હશે વિદ્યાર્થી મિત્રો એ કેવું હશે વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત નહીં હોય મતલબ કે એનું જે સમઘટન હશે એ નિશ્ચિત નહીં હોય વિદ્યાર્થી મિત્રો એને આપણે શું કહીએ વિદ્યાર્થી મિત્રો ઘટક કણો આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઓકે આગળ આપણે જઈએ વિદ્યાર્થી મિત્રો મિશ્રણ નું આપણે ઉદાહરણ સમજી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ પણ અહીં આપણે હવા અને ખાંડનું પાણીમાં દ્રાવણ એ બે પ્રકારના મિશ્રણ અહીં ઉદાહરણ આપેલું છે મિશ્રણની અંદર આપણે આગળ વધીએ કે મિશ્રણની અંદર સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ તરીકે ફરીથી વર્ગીકૃત કરેલું છે વિદ્યાર્થી મિત્રો તો મિશ્રણ બે પ્રકારે વર્ગીકરણ થાય છે એક છે સમાંગ મિશ્રણ બીજું છે વિસમાંગ મિશ્રણ વિદ્યાર્થી મિત્રો સમાંગ મિશ્રણ શું કહે છે કે ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ મિશ્ર પામેલા હોય છે તેનું સમઘટન બધે એક સમાન હોય છે વિદ્યાર્થી મિત્રો સમાંગ મિશ્રણનું હું શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે એની અંદર જે ઘટકો હશે એ બધી જગ્યાએ એક સમાન હશે વિદ્યાર્થી મિત્રો બીજું શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે એકબીજા સાથે સંપૂર્ણ મિશ્ર પામેલા હોય છે વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો પાણીની અંદર હું ખાંડ નાખું એને બરોબર હળવું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો એ બરોબર હલાઈશ તો એ સંપૂર્ણ એની અંદર મિશ્રણ મિશ્ર થઈ જશે વિદ્યાર્થી મિત્રો અને એનું જે સમઘટન હશે એ દ્રાવણની અંદર બધે જ એક સમાન રીતે હશે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં એક પ્રશ્ન થાય કે સમઘટનનું મતલબ શું તો વિદ્યાર્થી મિત્રો હું તમને એક એક્ઝામ્પલ આપું દાખલા તરીકે આપણે ગ્લુકોઝનું ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો તું એમ બોલું ગ્લુકોઝ તો ગ્લુકોઝ એકલું ગ્લુકોઝ નહીં હોય વિદ્યાર્થી મિત્રો અંદર ગ્લુકોઝ નું આપણે સૂત્ર બોલીએ તો શું છે C6H12O6 છે
હું બોલે ગ્લુકોઝ તો ગ્લુકોઝ ની અંદર C6H12O6 ઘણા બધા હશે વિદ્યાર્થી મિત્રો એ જે C6H12O6 મે એક લીધો વિદ્યાર્થી મિત્રો એને હું શું કહું છું સમઘટન કહું છું વિદ્યાર્થી મિત્રો તો અહીં શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે સમાન મિશ્રણ ની અંદર જે ઘટક કણો છે મતલબ અહીં ખાંડ તો અંદર ખાંડ ના ઘણા બધા પરમાણુ હશે વિદ્યાર્થી મિત્રો તો એ એક સમાન રીતે વિદ્યાર્થી મિત્રો અથવા એમ કહો કે સંપૂર્ણ રીતે મિશ્રણ પામેલા હશે અને જે સમઘટન હશે વિદ્યાર્થી મિત્રો બધે એક સમાન હશે વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે તમે પાણીની અંદર ખાંડ નાખી અને બરોબર તમે મિશ્ર કરી દીધી મિશ્ર થઈ જશે કારણ કે એ શું છે સમાન દ્રાવણ છે વિદ્યાર્થી મિત્રો હવે તમે એ પાણી સોરી એ જે પાણી છે ખાંડવાળું પાણી છે એ પીઓ છો ભાઈ એક ઢુકડું તમે પીધું મીઠું લાગ્યું બીજો ઢુકડો તમે પીજો મસ્ત મીઠું લાગ્યું વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજું તમે ઢુકડું પીઓ તો એવું થઈ જાય કે ખારું થઈ જાય અથવા સ્વાદ ના આવે એવું કંઈક થાય વિદ્યાર્થી મિત્રો અથવા એની મીઠાશ જતી રહે એવું થાય નહીં થતું વિદ્યાર્થી મિત્રો મતલબ કે સમાન જે દ્રાવણ હશે એની અંદર વિદ્યાર્થી મિત્રો શું હશે સમઘટન જે હશે એ કેવું હશે બધે જ જગ્યાએ સમાન હશે વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે દ્વિસમાન મિશ્રણની વાત કરીએ તો સમાન મિશ્રણ થી એકદમ વિરુદ્ધ છે તેનું સમઘટન બધે એક સમાન હોતું નથી વિદ્યાર્થી મિત્રો તદ્દન એનાથી ઊંધું દાખલા તરીકે મીઠું અને ખાંડનું મિશ્રણ વિદ્યાર્થી મિત્રો એક તરફ મીઠું લઉં છું અને પાણી લઉં છું સોરી મીઠું લઉં છું અને ખાંડ લઉં છું તો એનું જે સમઘટન હશે એ શું હશે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ એના સમઘટન બધે જ એક સમાન હશે નહીં વિદ્યાર્થી મિત્રો ઓકે એ જ પ્રમાણે આપણે અનાજની સાથે કાંકરા અથવા માટીના કણો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે અનાજ લાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો અનાજની અંદર તમે જોયું છે માટીના કણો અને કાંકરાઓ પણ હશે મતલબ અનાજની સાથે કાંકરા અથવા માટીના કણો છે એ જે મિશ્રણ છે વિદ્યાર્થી મિત્રો એ કેવું છે બધા દ્વિસમાન મિશ્રણ છે વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો જેને આપણે વીણીને આપણે વિદ્યાર્થી મિત્રો કાઢીએ છીએ વીણીને ઓકે તે શું શેનું ઉદાહરણ છે દ્વિસમાન મિશ્રણનું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ કે મિશ્રણમાં રહેલ ઘટક કણોને ભૌતિક પદ્ધતિ જેવી કે નિસ્યંદન સ્ફટિકીકરણ ગાળણ અને વીણવું આ પદ્ધતિથી આપણે અલગ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો જે આપણું મિશ્રણ બન્યું એની અંદર જે ઘટક કણો રહેલા છે એ ઘટક કણોને જો આપણે અલગ કરવા હોય તો અમુક ભૌતિક પદ્ધતિઓ છે કઈ કઈ છે વિદ્યાર્થી મિત્રો નિસ્યંદન સ્ફટિકીકરણ ગાળણ અને વીણવું વિદ્યાર્થી મિત્રો હવે પહેલા આપણે સમજીએ કે આ નિસ્યંદનનું મિનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો નિસ્યંદન તમે કોને કહેશો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન જો નિસ્યંદન કોને કહીશું વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પ્રવાહી હોય એને આપણે બાષ્પ બનાવવાની અને પાછી બાષ્પને તમે ઠારી એને પાછું આપણે પ્રવાહીમાં રૂપાંતર કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ જે પ્રોસેસ છે વિદ્યાર્થી મિત્રો એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો નિસ્યંદન કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રવાહી છે એને તમે ગરમ કરશો તો શું થશે વિદ્યાર્થી મિત્રો એની બાષ્પ બનશે બાષ્પને તમે તમે પાછું એને ઠારવાની તો એ પાછું પ્રવાહીમાં રૂપાંતર આ જે એક ઘટના છે વિદ્યાર્થી મિત્રો એને આપણે શું કહીએ છીએ નિસ્યંદન કહીએ છીએ મતલબ કે મિશ્રણમાં રહેલા ઘટકોને જો આપણે અલગ કરવા હોય તો અમુક ભૌતિક પદ્ધતિઓ છે એમાં પહેલી પદ્ધતિ છે નિસ્યંદન નિસ્યંદન શું છે એ તમને આઈડિયા આવી ગયો છે બીજી પછી છે સ્ફટિકીકરણ વિદ્યાર્થી મિત્રો સ્ફટિકીકરણ એટલે શું દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ખાંડ હોય તો ખાંડને તમે ગરમ કરો વિદ્યાર્થી મિત્રો તો એ શું એકદમ પીગળી જાય છે વિદ્યાર્થી મિત્રો પછી એને મૂકી રાખો વિદ્યાર્થી મિત્રો તો એ જે ખાંડના અંદર જે કણો જે દ્રાવ્ય થઈ ગયા હતા એને ગરમ કરવા હતા એનું થોડું પાણી નાખ્યું તોય ચાલશે વિદ્યાર્થી મિત્રો તો જે દ્રાવ્ય જે ખાંડના જે કણો હતા એ અંદર દ્રાવ્ય થઈ ગયા હતા ગરમ કરી પછી એને ઠારો છો તો એ જે ખાંડના જે અંદર જે દ્રાવ્ય થયેલા કણો હતા એ પાછા શેમાં આવશે વિદ્યાર્થી મિત્રો ઘન અવસ્થામાં આવી જશે વિદ્યાર્થી મિત્રો એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો સ્ફટિકીકરણ આપણે એને કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો
ગાણન તો તમને ખબર છે, વીણું પણ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો. શુદ્ધ પદાર્થ વિશે આપણે સમજીશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, શુદ્ધ પદાર્થમાં શું હોય? તેમાં સમઘટન નિશ્ચિત પ્રમાણમાં હોય છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે મિશ્રમમાં શું વિદ્યાર્થી મિત્રો, સમઘટન એ નિશ્ચિત પ્રમાણમાં હતું નહોતું. એમાં જે હતું એ જે આપણે પ્રમાણ લીધું હતું એ ગમે તે પ્રમાણમાં હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ રાખજો કે શુદ્ધ પદાર્થની અંદર શું હોય વિદ્યાર્થી મિત્રો, કે જે સમઘટન હોય એ નિશ્ચિત પ્રમાણમાં હોય છે વિદ્યાર્થી મિત્રો. મિશ્રણમાં શું હોય છે, સમઘટક નિશ્ચિત પ્રમાણમાં હોતું નથી, એ બદલાતું રહે છે મિશ્રણની અંદર વિદ્યાર્થી મિત્રો. મિશ્રણની અંદર આપણે જોવા જઈએ જે સમઘટન છે એ બદલાતું હોય છે, જ્યારે શુદ્ધ પદાર્થમાં સમઘટક એ નિશ્ચિત પ્રમાણમાં હોય છે. ઉદાહરણ તરીકે કોપર, સિલ્વર, ગોલ્ડ, પાણી, ગ્લુકોઝનું આપણે ઉદાહરણ, ચલો આપણે ગ્લુકોઝનું ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે ગ્લુકોઝનું ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો, તો હું ગ્લુકોઝ બોલું વિદ્યાર્થી મિત્રો, તો ગ્લુકોઝનું ફોર્મ શું થાય? C6H12O6 થશે વિદ્યાર્થી મિત્રો. તો આના જે સમઘટન છે એમાં કોઈ ફેરફાર થાય નહીં વિદ્યાર્થી મિત્રો. શુદ્ધ પદાર્થની અંદર સમઘટકની જે સમઘટન અંદર રહેલા છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર કોઈ ફેરફાર થતો નહીં, મતલબ કે તે નિશ્ચિત હોય છે વિદ્યાર્થી મિત્રો. અહીં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે સમઘટન છે એ શું છે? નિશ્ચિત છે વિદ્યાર્થી મિત્રો. એને આપણે શું કહીએ છીએ? શુદ્ધ પદાર્થો તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે તત્વો, તત્વો આપણે કોને કહીશું? શુદ્ધ પદાર્થોની આપણે વર્ગીકરણમાં આપણે જોઈએ તો અહીં શુદ્ધ પદાર્થોમાં શું આવ્યું હતું? તત્વો અને સંયોજનો આવ્યું હતું. તો તત્વો આપણે કોને કહીશું? કે એક જ પ્રકારના કણોથી બનેલ છે જે પરમાણુ અથવા અણુ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે સોડિયમ, કોપર, સિલ્વર, હાઇડ્રોજન વિદ્યાર્થી મિત્રો અને ઓક્સિજન છે વિદ્યાર્થી મિત્રો. હું તમને શું કહેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો, અહીં સમજો જરા, કે તત્વમાં શું હોય? એક જ પ્રકારના પરમાણુથી બનેલો હોય. દાખલા તરીકે હું સોડિયમ વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો હું સોડિયમની વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો સોડિયમની અંદર શું હોય વિદ્યાર્થી મિત્રો? હું સોડિયમ બોલું છું તો એની અંદર સોડિયમ, 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 સોડિયમ આવી રીતે ઘણા બધા સોડિયમ પરમાણુ ગોઠવાયેલા છે. આ બધા જ કેવા છે? એક જ પ્રકારના છે વિદ્યાર્થી મિત્રો. તો તત્વો એ એક જ પ્રકારના કણોથી બનેલા હોય છે. એ કણોની અંદર શું હોય વિદ્યાર્થી મિત્રો? અણુ અથવા પરમાણુ હોય, સોરી પરમાણુ હશે વિદ્યાર્થી મિત્રો, પરમાણુ અથવા અણુ હોય છે. તો આ આને આપણે પરમાણુ ગણીએ છીએ સોડિયમને. તો આ બધા જ જે સોડિયમ પરમાણુ છે, આ સોડિયમ પરમાણુ, આ સોડિયમ પરમાણુ, આ સોડિયમ પરમાણુ બધા એક જ જેવા છે જો વિદ્યાર્થી મિત્રો. તો આને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? તત્વ કહીશું વિદ્યાર્થી મિત્રો. તત્વની અંદર જે અણુ અથવા પરમાણુ હોય બધા એક જ પ્રકારના હોય છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ આવજો. એ શેમાં મૂકીશું વિદ્યાર્થી મિત્રો? તત્વોમાં મૂકીશું. તત્વોમાં અમુક વાર શું થાય વિદ્યાર્થી જો, તત્વોમાં કેટલાક બે કે તેથી વધુ પરમાણુ જોડાઈને અણુ બનાવે છે વિદ્યાર્થી મિત્રો. તત્વોની અંદરની આપણે વાત કરીએ કે દાખલા તરીકે હાઇડ્રોજન તો તત્વ છે, આપણે કહી લીધું વિદ્યાર્થી મિત્રો. પણ અમુક વાર શું થાય કે હાઇડ્રોજન, હાઇડ્રોજન એ બે એકબીજા સાથે જોડાઈને H2 અણુ બનાવે છે. એ જ પ્રમાણે હું તમને એક્ઝામ્પલ આપું. ઓક્સિજન અને ઓક્સિજન એ બે સાથે જોડાઈને શું બનાવે છે? અણુ બનાવે છે. આ વિદ્યાર્થી મિત્રો શું છે? પરમાણુ કહીશું વિદ્યાર્થી મિત્રો. તત્વની અંદર અમુક વાર શું થાય વિદ્યાર્થી મિત્રો, કે આ બે જે પરમાણુ છે વિદ્યાર્થી મિત્રો, બે પરમાણુ ભેગા થઈને આ અણુ બનાવે છે વિદ્યાર્થી મિત્રો. તત્વની અંદર વાત છે, કારણ કે તત્વની અંદર શું હતું? પરમાણુ હતા. તો અમુક વાર આ જે પરમાણુઓ છે એ ભેગા થઈ અને અણુ બનાવે છે વિદ્યાર્થી મિત્રો. તો આ ખાસ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ હાઇડ્રોજન શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? પરમાણુ. આ પણ પરમાણુ કહેવાશે. પરમાણુ ભેગા થઈને શું બનાવે છે? અણુ બનાવે છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો,
આપણે સંયોજનની આપણે વાત કરીએ અથવા સંયોજનો વિદ્યાર્થી મિત્રો સંયોજનમાં કેવું હોય વિદ્યાર્થી મિત્રો સંયોજનની અંદર બે કે બે કે તેથી વધારે અલગ અલગ પરમાણુઓ ભેગા થઈ અને સંયોજન બનાવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો બે કે તેથી વધુ પરમાણુઓ ભેગા થઈ સંયોજન બનાવે છે હા બે કે તેથી વધુ પરમાણુઓ પણ એ વધુ પરમાણુ કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો બે કે તેથી વધુ અલગ પરમાણુઓ અલગ અલગ પરમાણુઓ ભેગા થઈ સંયોજન બનાવે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એમોનિયા છે કાર્બન ડાયોક્સાઇડ છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ અંદર તમે જોશો તો અલગ અલગ તમને પરમાણુ દેખાય છે વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન પણ અલગ છે અને હાઇડ્રોજન પણ અલગ છે બંને પરમાણુ અલગ અલગ છે વિદ્યાર્થી મિત્રો જો નાઇટ્રોજન પણ અલગ છે અને હાઇડ્રોજન પણ અલગ છે તો એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો આને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો સંયોજન તરીકે ઓળખીશું સંયોજનની અંદર જે ભેગા થયેલા પરમાણુઓ છે એ કેવા હશે અલગ અલગ હશે વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તો અહીં એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ છે એ સંયોજનમાં આવશે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો અહીં સંયોજન અને તત્વના ગુણધર્મોમાં ફેર હોય વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે અહીં એચ ટુ અથવા જે હાઇડ્રોજન છે વિદ્યાર્થી મિત્રો જે હાઇડ્રોજન છે વિદ્યાર્થી મિત્રો એ શું છે વિદ્યાર્થી મિત્રો વાયુ છે ઓક્સિજન પણ શું છે વિદ્યાર્થી મિત્રો વાયુ છે તો આ બંને શું કહેશું વિદ્યાર્થી મિત્રો તત્વ છે તો જ્યારે એ ભેગા થઈ અને જે અણુ બનાવે છે અથવા જે સંયોજન બનાવે છે વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે હું તમને કહું કે એચ ટુ પ્લસ ઓ ટુ આ ભેગા થઈ શું બનાવશે વિદ્યાર્થી મિત્રો એચ ટુ ઓ બનાવશે વિદ્યાર્થી મિત્રો તો આ એચ ટુ શું છે વિદ્યાર્થી મિત્રો ગેસ છે ઓ ટુ પણ ગેસ છે વિદ્યાર્થી મિત્રો આ જે પાણી છે એ શું છે પ્રવાહી છે વિદ્યાર્થી મિત્રો મતલબ જે તત્વો હશે વિદ્યાર્થી મિત્રો શું હશે વિદ્યાર્થી મિત્રો જે તત્વો છે એમના ગુણધર્મો અને સંયોજન એ જ પદાર્થ જો સંયોજન બનેલો હોય વિદ્યાર્થી મિત્રો તેના ગુણધર્મોમાં ફેરફાર હોય છે એચ ટુ વાયુ છે ઓ ટુ પણ વાયુ છે પણ જ્યારે ભેગા થઈ જાય વિદ્યાર્થી મિત્રો ત્યારે જે સંયોજન બને વિદ્યાર્થી મિત્રો એ શેમાં આવી જાય છે વિદ્યાર્થી મિત્રો પ્રવાહી બની જાય છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમે સંયોજનોને તમે યાદ રાખી શકો છો આમાં ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સંયોજનની અંદર શું હોય વિદ્યાર્થી મિત્રો કે અલગ અલગ પરમાણુ ભેગા થઈને સંયોજન બનાવતા હોય છે હું તમને એક ઉદાહરણ આપી દઉં અહીં જો વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે હું તમને પ્રશ્ન પૂછું કે એચ હવે આ એચ શું છે વિદ્યાર્થી મિત્રો એને આપણે પહેલા તો તત્વ કહીશું વિદ્યાર્થી મિત્રો શું કહીશું તત્વ છે હવે જો આ એચ ટુ તો બે તત્વ ભેગા થઈ તત્વની અંદર શું હોય વિદ્યાર્થી મિત્રો આને આપણે તત્વ કીધું તત્વની અંદર પરમાણુ હોય છે બે તત્વ ભેગા થઈ એચ ટુ બનાવ્યો તો આને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો અણુ આ શું વિદ્યાર્થી મિત્રો તત્વ તત્વની અંદર શું હોય પરમાણુ હોય બે પરમાણુ ભેગા થઈ મતલબ બે હાઇડ્રોજન ભેગા થઈ અને તમને અણુ બનાવે છે વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ આપું તમને વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે ઓક્સિજન એક તત્વ છે બે ઓક્સિજન ભેગા થઈ શું બનાવશે વિદ્યાર્થી મિત્રો ઓટુ બનાવશે તો શું બનશે વિદ્યાર્થી મિત્રો શું બનશે વિદ્યાર્થી મિત્રો અણુ બની ગયું બે મતલબ તત્વની અંદર રહેલા બે પરમાણુઓ છે એ ભેગા થઈને શું બનાવશે વિદ્યાર્થી મિત્રો તમને અણુ બનાવશે પણ હું તમને વાત કરું કે એન એચ થ્રી સી ઓ ટુ એચ ટુ ઓ વિદ્યાર્થી મિત્રો તો એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો આ બધા છે એ વિદ્યાર્થી મિત્રો એ સંયોજન તરીકે ઓળખાશે વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો આ બધા છે વિદ્યાર્થી મિત્રો શું છે વિદ્યાર્થી મિત્રો સંયોજનો છે
એક બીજું ઉદાહરણ આપણે લઈએ તો તમને વધારે ખ્યાલ આવે. વિદ્યાર્થી મિત્રો, તમે દાખલા તરીકે હું એમ કહું P4 વિદ્યાર્થી મિત્રો. હવે P4 ને તમે શેમાં મૂકશો વિદ્યાર્થી મિત્રો? તત્વમાં આવશે વિદ્યાર્થી મિત્રો. આ શેમાં આવશે વિદ્યાર્થી મિત્રો? તત્વમાં આવશે. કેમ તત્વની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો? એક જ પ્રકારના પરમાણુઓથી વિદ્યાર્થી મિત્રો બનેલો છે વિદ્યાર્થી મિત્રો. ફોસ્ફરસ 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 એક જ પ્રકારના પરમાણુઓથી બનેલો છે એ તત્વની અંદર આવશે. એ જ પ્રમાણે H8 એ પણ તત્વમાં આવશે, કારણ કે એક જ પ્રકારના પરમાણુઓથી બનેલો છે વિદ્યાર્થી મિત્રો. તે શેમાં આવશે? તત્વમાં આવશે વિદ્યાર્થી મિત્રો. હું તમને એમ કહું H2SO4 શેમાં આવશે વિદ્યાર્થી મિત્રો? સંયોજનની અંદર આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? આ સંયોજનની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આને આપણે અણુ તો કહીશું, આને આપણે અણુ તો કહીશું જ વિદ્યાર્થી મિત્રો, પણ એને આપણે તત્વ પણ કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા SS એક જ જેવા, SS મતલબ 8S એક જ જેવા ભેગા થઈને શું બનાવી દીધી મિત્રો? અણુ બનાવે છે. પણ એક જ જેવા હોવાને કારણે આપણે તત્વ કહીશું, ત્યાર પછી એને આપણે એને અણુ તરીકે પણ ઓળખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ વેરી મચ.